અમરેલીના બગસરાના સુડાવડમાં વન વિભાગે માનવ ભક્ષી દીપડાને પકડતા જોવા લોકોના ટોળે ટોળા ભેગા થયા અને જેમાં જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અમરેલી જિલ્લાના બગસરાના સુડાવડ ગામે બે થી ત્રણ માનવ પક્ષી દીપડા વસવાટ કરી રહેલ હોવાનું ગામ લોકોનું અનુમાન છે તેવા સમયે બગસરા પંથકમાં આવા માનવ પક્ષી દીપડાએ અનેક માનવી તેમજ પશુઓને ફાટી ખાધેલ છે જેથી આ વિસ્તારોમાં વન વિભાગ દ્વારા પાંજરા મૂકીને આવા માનવભક્ષી દીપડાઓને પકડવા કવાયત હાથ ધરવામાં આવે છે તેવા સમયે બગસરા તાલુકાના સુડાવડ ગામેથી એક માનવભક્ષી દીપડો આખરે પાંજરી પુરાતા ગ્રામજનોએ પણ હાશકારો લીધેલ છે ત્યારે હાલ આ દીપડાને જોવા લોકોના ટોળેટોળા ભેગા થયેલ છે અને પાંજરાનો ઘેરાવ કરી દીપડાને અમારી નજર સામે જ ઠાર કરો તેવી ઉગ્ર માગણી કરતા વન વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે વન વિભાગ ને દીપડાને ઠાર કરવાની માંગ કરેલ તેમજ આ માનવભક્ષી દીપડાને લઈને ખેડૂતો પોતાના ખેતરવાડી પણ જઈ શકતા નહોતા આખરે આ માનવભક્ષી દીપડો પાંજરે પુરાતા જ ગ્રામજનોએ પણ હાશકારો લીધે તો બીજી બાજુ વધુ જાણવા મળ્યા મુજબ દીપડાને ઠાર કરવા માંગ કરતા વન વિભાગના અધિકારીઓ સાથે ગામ લોકોને ઉગ્ર બોલાચાલી થયેલ ત્યારે આ ઘટનાની જાણ જિલ્લા પોલીસ વડાને થતા સુડાવડ ઘટના સ્થળે દોડી ગયેલ અને પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પોલીસે હળવો લાઠીચાર્જ કરતા ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ રોષ વ્યક્ત કરેલ અને પોલીસે ખેડૂતો અને મજૂરોની ધરપકડ કરી

ખેડૂતોની રજૂઆત હતી કે ભાઈ માનવ ભક્ષી દીપડા વાડીએ લોકો પાણી વાળવા નથી જઈ શકતા વાડીએ વાહુફો નથી કરી શકતા કોઈ ખેડૂતનો દીકરો કે મજૂર કોઈ વાડીએ જવા તૈયારી નથી એટલો બધો ભય છે એ વિસ્તારમાં ત્યારે દીપડો પકડાણો ખેડૂતો એકઠા થયા ખેડૂતોની રજૂઆત હતી કે ભાઈ આ દીપડાને તમે ક્યાં રાખો છો ક્યાં એની લેપ કરો આ માનવ બક્ષી છે કયો દીપડો છે ખેડૂતો રજૂઆત કરતા હતા ત્યાં પોલીસે આવીને ત્યાં એની ઉપર લાઠીચાર્જ કર્યો અમારા ખેડૂતના ઢોર માર મારવામાં આવે અમારો દીકરો રજૂઆત ન કરી શકે એવી આ ભાજપ સરકારની ભાજપના તાલુકા ભાજપના પ્રમુખ ત્યાં હાજર હતા એની હાજરીમાં ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવા મારા ખેડૂતોને લઈ ગયા છે મારી તો એ જ કહેવાનું છે કે ભાઈ ખેડૂત રજૂઆત ન કરી શકે આ કઈ સ્થિતિ છે એ દીપડો પકડાયો છે એની વાત કરતા હતા ખેડૂતો એની ઉપર લાઠીચાર્જ કરવાનો ક્યાંનો ન્યાય છે મારે તાત્કાલિક કહેવાનું છે તંત્ર અમારા ખેડૂતોને જેને લઈ ગયા હોય ને તમે અશોક મણવાર કેટીવી ન્યૂઝ અમરેલી